वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणि च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। पवित्र धनुर्मास चाली रह्यो छे। नित्य भगवान भणवा माटे जाय छे। गरम गरम नास्ता पीरसाय छे। राजूभाई बहु सरस तमे थाळ भगवान ने माटे लई आवो छो। मने तो एवं थाय भगवान नो थाळ जो इन बारे महीना धनुर्मास चालतो होय तो भगवान ने केवुं हारू। पण अहीं संतो बारे मास धनुर्मास जेवुं जमाडे छो। આજે તો ભગવાન તમે આવવાના હતા એટલે ખબર છે, ક્રિકેટ એમનામ નથી ભગવાન રમવા છે, કે રાજુભાઈને બેટ ને બોલ બહુ ગમે છે, તો આજ ભગવાન કે ચાલો એની સાથે હુંય રમી દઉં। ક્રિકેટ રમવા નીકળ્યા, ઠંડી છે પણ ભગવાનને તો જો સ્વેટર બેટર પહેરી, ટોપી બોપી પહેરી, બૂટ બૂટ ચડાવી કે આજ તો રમવા જવું છે, સ્નો નથી ને આજે તો સારું। કથા ચાલી રહી છે હરિબળ ગીતાની। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ છેલ્લે આપણને કડવા 16ની અંદર ભગવાનના પ્રતાપની વાત કરી, પોતાના સાધનનું બળ મૂકી અને ભગવાનનો પ્રતાપ છે એના વડે કલ્યાણ, એના વડે આલોક પરલોકમાં સુખી છીએ, ખાસ એ ધારવું, કેવળ સાધનનું બળ પોતાને અહંકાર લાવે છે, હું કંઈક છું, પોતે પોતાનો જ ગુણ એને દેખાય છે, એટલે એવું વિઘ્ન ન આવે, ભગવાન સાઈડમાં ના રહી જાય, કારણ કે અંતે સાધન તો ભગવાનની કૃપાથી જ કરી શકાય છે। ભગવાનની કૃપા જેના ઉપર ના હોય એ સાધન શું કરે, એટલે એનું બહુ કંઈ છે નહીં, જે સામર્થ્ય પ્રમાણે થાય એ પ્રમાણે કરવું જ જોઈએ, ખંતથી ખપથી કરવું જોઈએ, પણ પછી એનો અહંકાર આવી જાય એ મોક્ષના માર્ગમાં વિઘ્ન છે। માટે ભગવાનનો પ્રતાપ થોડો હોય, માહિતમ હોય તોય પણ મોટા ભયથી મુક્ત કરે છે। ભગવાનનો આશરો થોડો હોય તો પણ મોટા ભયથી મુક્ત કરે છે। સાધન ઘણા હોય છતાંય માથે ભય, ભયને ભય છે, તો સ્વામીએ સુંદર વાત કરી હતી। આજે સુંદર મજાનું એક ચોથું પદ છે, અચળ ભરોસો રે ભગવાનનો, જોઈએ જનને જાણો, જોઈએ જનને જાણો, એ હરે વિના બીજી વાર્તા,
આપણાયે પ્રમાણો અચળ એ ભરોસો એ ભગવાનનો હરિ રે પ્રતાપ હૈયાથ કી ન મટાડવો માનો ના મટાડવો રે માનો સમર્થ સમજવા સ્વામીને એ જોવો દોષ પોતાનો રે જોવો દોષ રે પોતાનો અચળ ભરોસો રે ભગવાનનો સરસ ન થાવો સંતથી રેવું દાસ નાય દાસ રેવું દાસ ના દાસ દિન જાણી એ તો દયા કરે હરે તન મન ત્રાસ હરે તન મન ત્રાસ અચળ ભરોસો રે ભગવાનનો એ વાર્તા એ જોને અનુપ છે એ હરે વાર્તા અનુપમ છે નિર્વિઘ્ન નિહાળો નિર્વિઘ્ન રે નિહાળો નિષ્કુળાનંદ બીજી વાર્તા ભરી વિઘ્ને એ ભાળો ભરી વિઘ્ને એ ભાળો અચળ ભરોસો રે ભગવાનનો સુંદર મજાનું પદ છે અચળ ભરોસો ભગવાનનો બધું ચલાયમાન થાય સાધન આમ તેમ ફેરફાર આ તો દેશકાળ છે સમય પરિવર્તન થાય એમ બધી એ ધર્મ પણ પરિવર્તન થાય નિયમો પણ આ સંસાર જગતનો અને આ દેહનો એક સરખો વ્યવહાર ક્યારેય ચાલતો નથી નાના હતા ત્યારે આપણે પેલી શું કે એની લખોટીથી રમતા મુઠ્ઠી ભરીને લખોટી કોઈ આપણને આપે તો આપણે ખુશ ખુશ થઈ જતા અત્યારે જો બે જઈને મુઠ્ઠી ભરીને માલિક લખોટી આપે તો ડાયક તારી પાસે કે ડોલર કાઢ ડોલર કાઢ એમ જ કહે ને અમુક સમય છે જવાનીમાં જે જોઈએ એ પછી ઘટપણમાં ઝેર જેવું લાગે હા શું બધું અમુક નાના છોકરાઓ બહુ ધમાલ તોફાન કરતા હોય ને તો ઘણા જોવાની આવે બહુ કંટાળો આવે મોઢું ચડાવી જાય ક્રોધ કરે ફરિયાદો કરે તે તું નાનો હતો તાર શું કરતો હતો હે એ એને યાદ જ ન આવે પરિવર્તન થઈ ગયું આખું જોયું ભાઈ અમુક જુવાની આવે ભેગા થઈને મજા કરતા હોય આનંદ કિલોલ કરતા હોય ફરવા જતા હોય થોડા રૂપિયા વાપરતા હોય સારા સૂટ બૂટ ખરીદતા હોય તો ઘડિયા જોઈને શું કે પૈસા બગાડે બાપના પૈસે લે યાર શું કે અક્કલ જ નથી કેમ આવે અને જો કેવી મજા માને કે છે કંઈ શરમ શું કે હા એમ કે તે એ જવાન હતા તારે શું કરતા હતા એના કરતા પણ તોય શું હા એવું પરિવર્તન થાય ભાઈ દેહનો એક સરખો નિર્ધાર નથી હો હાજુ હોય ક્યારેક માંદું હોય
સાધનનો એક સરખો નિર્ધાર છે. એક વખત ખાલી બટેટા ખાઈને રહેતા હોય, ખાલી દકરું દૂધ ઉપર રહેતા હોય, દૂધાધારી, પછી શરીરમાં એવી તકલીફ ઊભી થાય ને દિવસમાં 5 ટાઈમ ખાવું પડે, નહીં તો રહે જ નહીં એવી ઉપડે. છે એક સરખો નિર્ધાર નથી, દેહનો એક સરખો, ક્યારેક હાજું હોય ક્યારેક માંદું હોય. તો સમય પણ એવો છે, આજથી 25-30 વર્ષ પહેલાંનો સમય કેવો હતો અને હવે નામ લેવાય બોલો, એ વખતે કેવી મર્યાદાઓ અને કેટલું કડકપણું, કેટલી સાદગી, કેટલી થોડી વસ્તુમાં પણ કેટલા સુખેથી બધા જીવી શકતા, અને અત્યારે ડબલા વગર હાલે, ટીવી વગર હાલે, કે જો કેબલ બેબલ, ખાલી કેબલ જ બદલ્યું હોય ને તો આખી ટીવી બદલી નાખે બોલો. તો કહેવાનો અર્થ છે, સમય પરિવર્તન છે, સાધન પરિવર્તન છે, દેહ પરિવર્તન છે, દેહના આચારો બધા પરિવર્તન છે, પણ ભરોસો તો એક જ છે, ઈ ચડતો નથી, એમાં ફેરફાર નથી, અચળ ભરોસો જોઈએ. પછી કે હવે ઈ તો ગઈઠિયાઓ રાખતા, એ મારો હરી કરેશો હોય, અત્યારે હાલે હરી કરેશો હોય, 50 વર્ષ હો પહેલાની વાત કરો છો તમે, કે એ વખતે બધાએ ભગવાનને ભરોસે રહેતા, કાંઈ નહોતું થતું, અત્યારે ભગવાનને ભરોસો ના મરી જઈએ, અત્યારે તો સીધી આંગળીએ ઘી નો નીકળે તો આમ ત્રાસી કરીને કાઢવું પડે, 2 નંબરી કરવા પડે. આ દુનિયામાં ઈમાનદારીથી કોઈ જીવી શકતું કેવું લાગે છે? નહીં હોય કોઈ, નહીં હોય, બસ લોકોને આવું મનમાં ફિટ થઈ ગયું, 2 પૈસે થવા માટે કોકને મૂંડ્યા વગર 2 પૈસાવાળું થવાતું, આવું આવી માણસની છાપ પડી ગઈ. એને ભગવાન ઉપર ભરોસો નથી, જેને પેટ આપ્યું એને પેટનો ખાડો પૂરવા નહીં દે, જેને શરીર આપ્યું એ શરીર ઢાંકવા નહીં દે. જોકે આ 2 મેં બીજી થોડી વાત કરી, પણ અહીં તો અચળ ભરોસો ભક્તની માટે છે, જે ભગવાનને માર્ગે ચાલ્યો છે એને બીજા સાધનનું બળ બહુ રાખવું નહીં, ભરોસો એક રાખવો. હા, સાધન કરવા એવો તો અહીંયા સ્વામીનો એવો કોઈ આશય કે મારો આશય એવો નથી કે બધું પડી કે વાળીને ઉપર મૂકી દેવું ને ભગવાનના ભરોસે બેહું, હવે તો ઈ ખવડાવે. તો ઘણી વખત એવું થાય, એક મહાત્મા, આ તો મહાત્માની વાત કરાય ને ભાઈ, ગયા એક ગામ, એટલે બહુ સારો એક સજ્જન ભક્ત હૃદયનો ભાવિક આવ્યો. મહાત્માજી ભોજન ભોજન કુછ કરોગે? હરી ઈચ્છા. શું કે? હરી ઈચ્છા. મિલેગા તો લે લેંગે. અને થયું કે આ કંઈ અયાચક વૃત્તિના મહાત્મા છે, કંઈ માગતા નહીં હોય, જે મળે તે. સારું હાલો હું લઈ આવું. સરસ મજાના પકવાનો, સરસ મજાની રસોઈ બનાવીને લઈ આવ્યા, થાળ મૂકો આગળ. પ્રભુજી ભોજન ભોજન કુછ કરેંગે? હરી ઈચ્છા. આને થયું કે આને અડવાનો કંઈક નિયમ છે, એટલે એને થયું કે ભાઈ ચાલો, કંઈ ઈ આમ નહીં અડતા નહીં હોય, કંઈ એમ કોક ખવડાવવાળું હોય છે, પણ અત્યારે કંઈક ચેલો આગો પાછો ગયો હોય છે, એટલે હું જમાડી દઉં. લો તારે હાથમાં કોળીઓ પેલા ભાવિકે લીધો, અને ગુરુ મહારાજને કીધું કે મોઢું ખોલો, મોઢું ખોલો. તો મોઢું તો ખોલ્યું પાછું, પણ શું કીધું? હરી ઈચ્છા. મોઢો કોળીઓ એ મૂક્યો, ભાઈ એમને ફિટ થઈ ગયો, હલાવે ચલાવે ચાવે કાંઈ નહીં. ભાઈ કીધું કે કંઈક ચાવો ઉતારો, તો મોઢોમાં કોળીઓ અંદર છે ને હું બોલ્યા. પછી તો પેલાને ક્રોધ ચડે ન ચડે, બધે હરી ઈચ્છા. એટલે
ભગવાનની પ્રસન્નતાને અર્થે જે થાય તે તો ભગવાને આપણને શક્તિ તો આપી જ છે, દરેકને નથી આપી એવી નહીં, અને એમને નથી આપ્યું કંઈ. આંખ આપી છે તો કંઈક ભગવાનના કાર્ય માટે જ આપી છે, કાન આપ્યા છે, નાક આપ્યું છે, જીભ આપી છે, હાથ પગ આપ્યા છે, અંદર શક્તિ પણ આપી છે. વૈજ્ઞાનિકો એમ કહે છે, કે માણસને જે ભગવાનને માઇન્ડની જે શક્તિ આપી છે ને આ ઉપરનો આ ઓફિસ, એ મેમોરી એટલી બધી તાકાત છે કે માણસ એમાંથી 2% યુઝ નથી કરતો. કેટલો? 2% યુઝ નથી કરતો, 98% સેફ. એમનેમ શું થાય છે? ઘસાઈ ઘસાઈને ખલાસ થાય છે, વેસ્ટેજ, યુઝ નથી કરતો આળસને પ્રમાદના કારણે. હરી ઈચ્છા આળસમાં. હું પેલા અકબરે બિરબલને કીધું, આપણા રાજ્યમાં જેટલા આળસુ હોય ને એને ભેગા કરો, હુતા હુતા ખવડાવશ બધાય. તે આવી જાહેરાત કરી નગરમાં, તે ખોટા જે આળસુ હતા, ઓલા હાવ જે મહેનત કરતા હતા ને, એ હારા આળસુ થઈ ગયા. હારું બેઠા બેઠા હુતા હુતા ખાવા મળે, બધું મળે તો શું આપણે કામ કરીને કામ છે. હતા 2-5-25 છે બરાબર, 150-200-500 ભેગા થઈ ગયા. કે તમે? તો કે અમે બધા આળસુ જ છીએ. કે સારું, કે એક 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 મકાનમાં મોટા હોલમાં પૂરો બધાયને. કે અકબરને થયું આટલા બધા છે? કે આ ભાઈ અકબરનું રાજ. તારે બિરબલ, અકબર કે આટલા બધા ન પોહાય, 2-5 હોય તો બરાબર છે. હવે તો બિરબલ કે તમે ચિંતા ના કરો. કે તો કે આમાં સાચા આળસુને આપણે ગોતી કાઢીશું. કેવી રીતે? તો કે તમે મારી પર છોડો ને. બિરબલે શું કર્યું ખબર છે? જે ઘર મકાન હતું ને, પેલું ઘાસનું બનાવી દીધું, જમવાનું બધું એમાં વ્યવસ્થા કરી દીધી, ખાટલા બાટલા નાખી દીધા, હુઈ રહેવાનું, ગોદળા બોદળા નાખીને ઓઢીને જે કાંઈ ઘાસનું મકાન બનાવ્યું. પછી એની અંદર બધાના 200-500 જે હતા બધાને પૂર્યા. અને પછી એક દિવસ બિરબલે હળગાવ્યું, ઘાસનું તો હળગતા ધીરે 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 કરતા, તે પેલા ખોટા આળસુ જે હતા ને બધાય મુઠ્ઠીઓ વાળી ઘર ભેગા, મરી જઈશું, આ તો મારવા હારું ભેગા કર્યા છે, આ કંઈ ખવડાવવાનું નહીં, ઘર ભેગા થઈ ગયા. અકબરને બિરબલે કીધું, મહારાજ જો આ બધા એક ખોટા આળસુ, એમાં 2 જણા રહ્યા ખાટલા ઉપર, એક જ ખાટલા ઉપર હુતેલા, એકનું માથું આમ ને એકનું માથું આમ. તે પેલો, એ પેલો નંબરનો આળસુ બીજા નંબરના વાળાને કહે, એટલે કંઈક સારું કંઈક ગરમ ગરમ ગંધ આવે છે, કે શું કીધે, પડખા ફીરા કરે પણ ઊભા ન થાય, જોતો એલા શું છે. તો પેલો કે મને કાંઈ, મને આળા ચડે છે, તારે જોઈ તો જો. તો પેલો કે પણ થોડું ગરમ હોય લાગે છે એલા. તો કે એ મને કાંઈ નથી, ભલે લાગે કે આમ થોડુંક પાહો માહો શેકાય છે, કે મજા આવે છે. તો પેલો કે પણ આ ધીરે ધીરે આ ખાટલે આવ્યું કે, એટલે આ ભૂભો થાય, મરી જઈશું, બળી જઈશું કે. તો પેલો કે ના, મને તો હું, તું પડખા ફેરે તને એટલો ટાઈમ છે, મને તો પડખા ફરવાની મજા આવતી પડ્યો છું. કે તે પાંગથે પોઈગી આગ ને ગોદલા મીંડા હળગવા તોય 2 જણા, એલા હવે આવી ગયો. તારે કે તારે કરવું હોય તો કર, બાકી મારે તો બસ આમાં નામાં જ સમાધિ લેવી છે, બાકી આપણે, મને બહુ આળા ચડે. શું કહ્યું? આળા ચડે, આપણે જ નથી નીકળવું, મને મજા નહીં આવે યાર. ત્યારે પેલો બિરબલ કે પેલા સૈનિકોને, મરી ગયા ઠારો કે, નહીં તારા આ બોલી જાય, આ સાચા આળસુ છે. કે આવાય હોય શકો? કહેવાનો અર્થ, ખોટા આળસુ જાજા, આળસને પ્રમાદના કારણે માણસ પોતાની શક્તિનો દુર્વ્યય કરી રહ્યો છે, કરતો નથી. ભગવાને બધું આપ્યું છે, એમ તો નથી આપ્યું એવું નહીં. તો કે છે, જે સાધન છે એ કરવાના છે, પણ કેવળ સાધને કરીને જ આઈ એમ સમથિંગ હું જ કરી શકું છું અને પોતે ભગવાન થઈ બેસી જાય તો એ ખોટી વાત છે, અને એ કાંઈ થઈ શકતું નથી. ચકલી દરિયો ઉલેચવા જાય, કેટલોક ઉલેચે, કેટલુંક થાય, એનાથી કેટલુંક થાય,
શું કરી શકે. એક વાત નાની છે, કોઈક વૈજ્ઞાનિકની કોઈની વાત છે, એ કંઈક એને બહુ મહેનત કરીને કંઈક, હા, ભગવાન વિશે જાણવું છે, કે શું મારે ભગવાન વિશે બધું જાણી લેવું છે. બધા શાસ્ત્રો દુનિયાભરના ભેગા કર્યા અને વાંચવા જ મળ્યો. રાત દિવસ એક કરીને ભગવાન વિશે જેટલું આવે ને વાંચે, એટલું વાંચે, એટલું વાંચે. ભગવાન વિશે પછી બોલે એવું હો તો ભલભલા આસ્તિક થઈ જાય, નાસ્તિક હોય ને આસ્તિક થઈ જાય. ભગવાન વિશે એવું બોલે પણ આવડો આ કે તોય હજી ભગવાન મને બસ મેળવી બધું જ્ઞાન એકઠું કરીને ભગવાનને મળી લેવું છે, કાંઈ બાકી નથી રાખવું, તોય સંતોષ ન થાય. તો વળી બીજા પુસ્તકો લઈ આવે, એ વાંચે તોય સંતોષ ન થાય. એક દિવસથી આટલું બધું વાંચ્યું તોય અંતે મને હજી સંતોષ, હજી ભગવાનનું વિશે હું કાંઈ જાણતો નથી, છતાંય ભગવાન વિશે મને કાંઈ ખબર પડી નહીં. એને થયું કે હું બધું જ્ઞાન મેળવી લઉં એટલે મુક્ત થઈ જાઉં અને ભગવાન મળી જાય, હજી તો હું કાંઈ નથી જાણતો, તોય અંતે અસંતોષ. પછી છેલ્લે થયું કે હવે આમાં કાંઈ આનું હરું નથી, તો પછી દરિયામાં પડીને મરવા જાય, ઉપડ્યો દરિયા પાસે, નજીક રેતીમાં હેલો જતો હતો, આમ ડૂબવું તો એને હવે નથી જીવવું એમ. આટલું બધું કર્યા પછી જો મને કાંઈ ભગવાન વિશે ખબર ન પડતી હોય, હું કાંઈ ન કરી શકતો હોઉં, તો ભાઈ જીવીને શું કામ છે. એ મરવા માટે દરિયા તરફ જાય છે, એમાં એક નાનો છોકરો હતો, એ ઊભો ઊભો રડતો હતો. એટલે આને જોયું કે આ છોકરો શું કામ રડે છે, દોડતો છોકરા પાસે જઈને પૂછ્યું, બેટા કેમ રડેશ તું? તે હાથમાં એક લોટો હતો અને ઊભો ઊભો રડતો હતો. છોકરાએ કીધું, હું ઘેરેથી આવ્યો લોટો લઈ, શું કરવા? તારે કે આ દરિયાને લોટામાં ભરવા. શું કરવા? દરિયાને લોટામાં ભરવા. ક્યારનો મથામણ કરું છું પણ આ દરિયો લોટામાં આવતો જ નથી, તમે લાવી દો ને. આવડા સમજી ગયો, આ તો મારી વાત પણ આ છોકરા જેવી છે, કે હું મારી ખોપરીમાં મારા આટલેની અંદર હું આ દરિયો ભરવા બેઠો છું. ભરાય કોઈ દી? ઘેરે આવતો રહ્યો, આનંદમાં આવી ગયો હવે, કે ભાઈ આ તો અગાધ છે, ભગવાન અગાધ છે, એનો પાર લેવો કઠણ છે, સાધને કરીને એને મેળવી લાવ, આ ગોખી નાખું, આ યાદ કરી લઉં, આટલો ધર્મ પાળી લઉં, આટલી સાધના કરી લઉં, આટલું તપ કરી લઉં, આટલું ભેગું કરી લઉં, ખજાનો ભેગો કરી લઉં, એટલું પુણ્ય કમાવ, એટલું પુણ્ય કમાવ, એટલું બધું કરું કે મારે ભગવાન પાસે ના જવું પડે, ભગવાન મારી પાસે આવે. શું પાછું છે? અહંકાર. હું કામ ભગવાન પાસે જાઉં, ભગવાન મારી પાસે આવે? લો, એવું ન કરવું. હા, રેર કેસ કોઈ છાપરી ગામના જાનભાઈ જેવા હોય, એ અપવાદરૂપ કહેવાય. શું કહેવાય? એવું બધાથી થાય નહીં, કરાય નહીં, મરી જઈએ, એનું તો કેટલાય જન્મની કમાણી હોય. એ કહે કે મહારાજને હાથ વાર ગરજ હોય તો આવે અહીંયા, બાકી હું તો આ ઘંટલાના પળ હાથળ ઉપર રાખી ચોટલાને અતર ખીતીએ બાંધીને બસ ભજન સાધના જ કરીશ. એ કરી શકે. હવે આને નવા આ વર આ જન્મનો જ આદર હોય, ફીફા નીકળી જાય ને, ખરેરી જાય ને, કેટલું કરે. એક બહુ મોટા વકીલ હતા, એને આપણા આમ સંપ્રદાયના જ હતા, નામ તો હું ભૂલી ગયો છું, ગુરુજી વાત કરે છે, ઉમરેઠના, ના ભૂલતો હોઉં તો. એને કંઈક આપણા મંદિરમાં કંઈક સંતોની ક્રિયા જોઈને અભાવ આવ્યો, તો એને થયું કે આ ખોટું છે, જાઓ બીજો સંપ્રદાય ગોતું, એનો અભ્યાસ કરું, એમાંથી કંઈક મેળવી લઉં, જગતમાં આવશે જ ને. વર્લ્ડમાં આંખે ફર્યા, બધા ધર્મનો શાસ્ત્રોનું જ્ઞાન એને એને લીધું, વાંચ્યું, ખૂબ રખડ્યા, અહીંયા ગયા, અહીંયા ગયા, અહીંયા ગયા, અંતે પાછા ઉમરેઠમાં આવ્યા,
ગોપાળાનંદ સ્વામીનું એ મંદિરને પ્રસાદીને ત્યાં માથું ટેક્યું, એનેથી આખા જગતમાં ફરી એવો પણ આઈ જેવું તો મહેનત કરી કરીને ટાટિયા તોડીને મરી જાવ તોય પણ હે અહીંયા જેવું તો. ગુરુજી ઘણી વાર કહે છે ને, જગતમાં ભગવાન થઈને પૂજાતા હોય, શું થઈને ભગવાન થઈને પૂજાતા હોય એવા મહામંડલેશ્વરને, મહાપ્રકાંડ વિદ્વાન પંડિતને, મહામઠાધિપતિને, જેટલી ડિગ્રી 1108 થી શરૂ થાય, કેટલી 108 થી શરૂ થાય, તો 1008, 1,08,  1,08,  હા પેલા કે હું આ આશ્રમના ગુરુ, તો બીજા કે હું જગતગુરુ, તો ત્રીજા કે હું બ્રહ્માંડ ગુરુ. શું કે? તું જગતગુરુ તો હું બ્રહ્માંડ ગુરુ. પણ જાઈને તો કાંઈ મળે નહીં બાપરે, કશું નહીં. ભગવાન ભગવાન કાંઈ ન હોય. આસ્થા બાસ્થા ઠીક મારા ભાઈ, કુંભ મેળામાં જાઓ તો ખબર પડે. ભગવાન નામનું આમ 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 પત્તું ના મળે, ત્યાં ક્યાંય ના મળે. સાધના કરતા હોય તો એક અગ્નિ અહીંયા હોય, એક અગ્નિ અહીંયા હોય, એક અગ્નિ અહીંયા હોય, કંઈ અગ્નિ હોય, વચ્ચે હોય, 5 અગ્નિ તાપતા હોય, એક ઉપરથી અગ્નિ હોય અને ચારે બાજુ અગ્નિ, શરીર ઉપર એક કપડું નહીં, આખા શરીરમાં રાખોડી ચોપડી હોય. અને અમુક તો એવા ડેન્જર પ્રયોગ કરે ને કે તમારાથી જોવાય નહીં. બોલો, સમજી ગયા ને ટૂંકમાં હું કહું છું? એવા ડેન્જર પ્રયોગ કરે આપણને જોવામાંય શરમ આવે. બોલો, જેની સાધનાથી કરતા છે પ્રયોગ, પણ થોડી સાધના, કેવી સાધના? એક જણા જીભનું તાળવું તોડી આમ જીભ ઘસી ઘસી એક ચમચી ભાત ખાય, ખેચર વિદ્યા શીખે. બોલો, 55 વર્ષ 60 વર્ષ 70 વર્ષ કેટલું? શું કરવા સારું? શું કરવા સારું? ખેચર વિદ્યા, આકાશમાં ઉડવા માટે. ખે એટલે ખ એટલે આકાશ, એમાં જેમ પક્ષીઓ ઉડે ને એમ ઉડવા માટે. હવે ભાઈ પ્લેનમાં બેસી જાવ ને, કંઈ કરવું પડે? ઉડાડે છે ને બધાને, કેટલું લોઢું ઉડાડે છે. અહીંયા ક્યાંય તાળવું ઘા વાગ્યા. એક જણા આમ 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 અગ્નિ હિમાલયમાં આમ કરે, કંઈક ગમે કરતા છે, છું મંત્ર ગમે તે, અગ્નિ પ્રગટ થઈ જાય. આમ મંત્ર બોલે આમ કરે તો અગ્નિ પ્રગટે. આ તમે કેવી રીતના શીખ્યા? તે કે 60 વર્ષની સાધના છે. કેટલા વર્ષની? 60 વર્ષની. 60 વર્ષમાં તમે આટલું કર્યું? પેલા માણસે ખિસ્સામાંથી બાકસ કાઢી આમ ઘસીને કે લે, આ 60 સેકન્ડ ના થઈ. કેટલી? 60 સેકન્ડ ના થઈ. અને તમે આને આટલું આટલું કરવા સારું કે આપણે શું કરવા? આપણે અગ્નિ કરવાનો કારણ? તો કે આ હિમાલયમાં ઠંડી ન લાગે એટલે. અરે તારીફ લી થાય, ધાબળો કીધો તો મોકલત ને. એ અગ્નિ કરવા માટે કેટલા વર્ષ કાઢ્યા? એ પાછો તેનો દેહ તપાવવા, બીજું કંઈ કહેવાનો અર્થ કે બસ આવશે. એનાથી શું થાય? બીજું શું કરીએ? કે પાણી ઉપર ચાલી શકે, અગ્નિમાં કદાચ પ્રવેશ કરી શકે, આકાશમાં કદાચ ઉડી શકે, પણ આગળ બ્રહ્માંડની બહાર ગતિ નહીં. ક્યાં જાય? ઉપાસના સુ સિદ્ધ થાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રથમનું 58મું 59મું છે કઈ મધ્યનું, મહારાજ કે કોઈ સિદ્ધ થાય છે, કોઈ ગાંધર્વ થાય છે, કોઈ ઈશ્વર થાય છે, જે કાંઈ થાય છે ભગવાનની ઉપાસનાના બળે કરીને થાય છે. પ્રતાપ ઉપાસનાનો છે, આસરાનો છે, શરણાગતિનો છે, એમાં આત્મબુદ્ધિ પ્રીતિનો છે. જેટલી ભગવાનમાં પ્રીતિ કરે છે, કે તો આશરો, પ્રીતિ એટલે શું? 3 પ્રકારનો આશરો છે. વચનામૃતમાં પ્રથમના 34મા વચનામૃતમાં કીધું 3 પ્રકારનો આશરો, 32માં કીધું પ્રથમના 32માં. એક તો પ્રીતિનો આશરો, એક સમજણનો આશરો, અને એક મૂઢપણાનો આશરો. એ આશરાની જ વાત છે, ભરોસો એ આશરો. પ્રેમ કરે ભગવાનમાં,
મૂઢ બને ભગવાનને ભરોસે. અમે શું કરીએ કે સુરા ખાચર કહેતા ને, મહારાજ હું ને મારો ઠાકર, બીજું જગત કાણું, ઠાકોર બેઠો પારણે અને હું દોરી તાણું. બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે. બધા બોલે, બોલાવ્યો ભરસભામાં. પછી કે ન બોલે ગજનો. શું કીધું? ન બોલે ગજનો, અને બોલે પણ અંદરથી નો માને એ હાથ ગજનો. ભલે બહુ હું બોલાવું, મારી મૂછો જોઈ અને મારી આંખોને ડોળા જોઈને બોલી જાય, બીકનો માર્યો, પણ અંદરથી નો માને એ તો હાથ ગજનો. સ્વામિનારાયણ તો સર્વોપરી છે. કેમ સર્વોપરી છે? કરુણાનિધિ છે, દયાનો સાગર છે. પામર જેવા જીવનો એ મોક્ષ કરે છે. પલ માત્રમાં પાત્ર કુપાત્ર જોયા વગર સમાધિ કરાવે, અક્ષરધામનું સુખ મણાવે. હે, કરોડો જન્મે જે અશક્ય વસ્તુ છે, તમે વિચાર તો કરો. કોઈ શાસ્ત્રમાં ક્યાંય એવી રીતનો આવી કથાઓ સાંભળી છે? તમે વાંચી છે? યોગીઓને સમાધિ દુર્લભ છે. સમાધિ નથી કાંઈ સોયલી, મોટા યોગીને પણ દોયલી. એ તો જેને તેને કેમ થાય, બીજા માને અમથી ન મનાય. મુક્તાનંદ સ્વામી કીધું, કારણ કે એ તો શાસ્ત્રજ્ઞ હતા, ઘેરેથી જ બધું ભણીને આવ્યા હતા. એના પિતા પાસેથી વિદ્વાન હતા આનંદરામ, સંસ્કૃતમાં, પ્રાકૃતમાં, કાવ્યમાં, રામાયણ, ભાગવત, ઉપનિષદો બધું ભણીને આવ્યા હતા, બધે નજર પહોંચાડીને આવ્યા હતા. રામાયણ તો આખું મોઢે હતું. હા, લોજમાં એ બાયો ભાઈઓની સભામાં એ જ્યારે એ લલકારતા રામાયણની ચોપાયો, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત સમે રામ આવત નાહી. અંત સમે રામ આવત નહીં. જન્મ જન્મ જતન કરાય એટલે હું સાધનો કરે, એક જન્મ નહીં. તમે વિચાર તો કરો, નારદજીએ ભગવાન સાથે એકવાર ઝઘડો કર્યો. ભગવાન, નારદજી ગુસ્સે થઈ ગયા ભગવાન પણ, કે કઈ કારણ? નારદજી કે પેલું નાનું બચ્ચું, 5-7 વર્ષનું પ્રહલાદ, નાનું છોકરું, અને એને તમે બચાવવા હારું, ને એને એને બચાવ, એને આ કરવા માટે તમે ઠેઠ થાંભલો ફાડીને ન કરવાનું કર્યું. કે ન કરવાનું એટલે સિંહ ને માણસ, બે અડધો સિંહ ને અડધો માણસ. હવે આ તે કઈ રીત કહેવાય? ઘડીક માછલો થાવ, ઘડીક કાચબો થાવ, ઘડીક આ ઘોડો થાવ, ઘડીક ભૂંડ થાવ, ઘડીક હંસ થાવ, ઘડીક આ થાવ. હે, અને છોકરા હારું દોટ કાઢીને ગયા, ને આ બધું મૂકીને આખી આખી આખું બ્રહ્માંડ ધ્રોજાવી દીધું. ક્રોધ કર્યો ને પ્રલય થાય એવું કરી દીધું. બધા ઈશ્વરોને દેવતાઓને ધ્રોજાવી દીધા. અને એને એને એ છોકરા હારું, અને અહીંયા ધોળી દાટીઓ થઈ ગઈ, ચોટલી અધર થઈ ગઈ, ખીતો થઈ ગઈ, રખડી રખડીને ભટકી ભટકીને જન્મ જન્મ સુધી. તો એ આવું કહી દીધું, અમારા માટે જ કર્યું જ નહીં. હજી એ રાફડા થઈને હળે છે, એના હામું કોઈ દી જોયું નહીં. એની ઉપર પર્વત થઈ ગયા, અંદર ડટાઈ ગયા બધા, ઉઘરીના માળા જેવા શરીર થઈ ગયા એના. એની હામે જોયું નહીં. ના, 5-7 વર્ષનું છોકરું ધ્રુવ ને પ્રહલાદ. ભગવાન કે ભાઈ બધું થઈ ગયું, થઈ ગયું, હવે રહેવો, હવે કરે, હવે બધું એમ હાલતું છે કે અન્યાય? ભગવાનના ઘરમાં અંધારું ક્યાં? આવું હાલતું છે કે અહીંયા? આ દુનિયાભરમાં તો માન્ય સમજ્યા કે આ બધું પોલિટિક્સનો જમાનો, એટલે બધું હોતા હે, ચાલતા હે, પણ તમારા ઘરમાં દેર છે, અંધેર નથી, કે છે, આ બધું ખોટું પડ્યું, અહીંયા જ અંધેર છે કે? ભગવાન કે હવે નારદજી થોડી વાર હાલો ને, આમાં થોડુંક આમ પગફેર કરીએ, હવા ફેર કરીએ, ફરવા જઈએ, એમ કરીને કાટ પકડીને નારદજીને લઈ ગયા.
આ બ્રહ્માંડમાં ફરવા હારું. એમાં એક જગ્યાએ ફરતા 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 એક મોટો ઢગલો જોયો. ભગવાને કીધું, નારદજી જુઓ તો આ શું છે? જોયું તો રાખના ઢગલા, હાડકાના ઢગલા. આ શું, અહીંયા કેમ શમશાનમાં લઈ આવ્યા? બગીચામાં ફરવા જવાનું હતું, શમશાનમાં ક્યાં પકડી આવ્યા? ત્યારે નારદ ભગવાન કહે છે, નારદજી તમને બતાવવા લાવ્યો છું આ હાડકાના ઢગલા અને રાખના ઢગલા. હે, તારે કે આ કોના છે? તારે કે આ ધ્રુવ ને પ્રહલાદના છે. આટલા જન્મ, હવે આટલી રાખના ઢગલા કરવા હોય તો કેટલા જન્મ લેવા પડે? બોલ, આટલા હાડકા ભેગા થાય કે એક જ વ્યક્તિના કે બે વ્યક્તિના આટલા હાડકા ભેગા કરવા હોય તો કેટલા જન્મ લેવા પડે? આટલા જન્મથી સાધના કરે ત્યારે આ થયું. પણ આ વખતે એને આશરો લીધો, ભરોસો પકડો, ભરોસો પ્રહલાદે, એક જન્મમાં પૂરું કરી દીધું. અને અત્યાર સુધી નહીં હોય કાંઈ. ભગવાન પ્રહલાદજી મોટા થયા પછીની વાત છે. ગાદીએ પોતે શાસન કરતા હતા ને, એમાં ફરતા 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 એક ઋષિ હતા, એને રસાતળમાં ક્યાંક લઈ ગયા છે પેલો કોઈ રાક્ષસ કે ગમે તે. પ્રહલાદજી છોડાવવા ગયા એટલે પેલા ઋષિ કે, મને છોડાવો ક્યાંયથી. પ્રહલાદજી કે, છોડાવવું ખરો, એક મારી શરત. શું? કે પૃથ્વી પરના જેટલા તીર્થો છે ને એના મને તમારા દર્શન કરાવવાના, તો છોડાવું. ઋષિ કે, ઓકે. છોડાવીને લઈ આવ્યા પૃથ્વી લોક ઉપર. બધે ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમમાં પ્રહલાદજીએ એવું દ્રશ્ય જોયું કે નર ભગવાનને નારાયણ ભગવાન તપ કરતા હતા. તપ કરતા જોયા એટલું તો બરાબર, વંદનઈ કર્યા, બધું કર્યું. પણ પછી બાજુમાં ધનુષ ને બાણ જોયું એટલે તરત એને પૂછ્યું, પ્રભુ ભગવાન તમે તપ કરો છો બરાબર છે, તમે તપસ્વી છો, યોગી છો, ધ્યાન મગ્ન છો, પણ આ ધનુષ ને બાણની શું જરૂર છે અહીંયા? એ તપ કર, લડવા નીકળે તો સમજ્યા, ધનુષ બાણ તલવાર ઢાલ બધું જોઈએ. પણ બેઠા આમ ધ્યાન કરવા બેઠા એને વળી હથિયારની શું જરૂર? હવે હું અહીં કથા કરવા બેઠો હોઉં અને બાજુમાં પિસ્તોલ મૂકી રાખું તો તમને કેવું લાગે? તમારું ધ્યાન ક્યાં હોય કહો તો મને? પિસ્તોલ ઉપર જોઈને મારી કથા ઉપર હોય કંઈ? કે આ બંદૂકો કાવરા રાખી સ્વામીએ, એવું જ થાય ને. તો ભગવાન કે, ભાઈ, ભગવાને સીધો જ જવાબ દીધી દો, તારા જેવા અસુરને મારવા હારું. શું કીધું? આ ભગત હતો પણ ભગવાન શું બોલ્યા? તારા જેવા અસુરને મારવા હારું. આને આને ક્રોધ ચડ્યો, તો પછી લડી લઈએ કે? શું કીધું? આ તો ક્ષત્રિય, આમ તો થોડુંક બીજ તો હિરણ્યકશ્યપનું, લડી લઈએ. યુદ્ધ ચાલુ કર્યું, વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. ના બાજુ ભગવાન મચક આપે, ના આવડો આમ આપે. તે ભગવાને પછી કીધું પ્રહલાદને, ઊભો રહે ઊભો રહે. પ્રહલાદ કે, કેમ હારી ગયા? કે, ના એમ હારું નહીં, પણ મારે તને એક પૂછવું છે. શું કામ? તું યુદ્ધ કરે તો જીતવા, તમે મને જીતવો છે? ભગવાન કહે છે, મને જીતવો છે તારે? તો કે હા. પ્રહલાદ કે, હવે આવું ક્યાંય તમે સાંભળ્યું નહીં હોય, જોજો, કે દુશ્મને એમ કે મને જીતવા માટે તારે આવું કરવું પડે તો હું જીતાઈ જઈશ. ભગવાને કીધું પ્રહલાદને, મને જીતવો હોય ને તો ત્રણ વસ્તુ કરવાની તારે. શું? તો કે, જીભે કરીને મારા મંત્રનો જાપ, મારું નામ જપ, જીભે કરીને મારું ભજન કર, મનમાં મારું ચિંતન કર, અને આંખે કરીને મારા દર્શન કર, મારી મૂર્તિને ધાર, મારી મૂર્તિનો આશરો પકડ, તારે કાંઈ નહીં કરવું પડે, હુતા હુતા તું જીતી લઈશ મને. આમ છે, ભગવાનને આશરે જઈને રાજાને ત્યાં કુંવર થઈને જન્મે ને, આમ રાજાની મિલકત હડપ કરવી હોય કે એનું રાજ લેવું હોય તો શું કરવું પડે? અને કેટલાય ના લોહી વહાવવા પડે ને, કેટલાય ખૂન ખરાબા કરવા પડે ને, કેટલી મહેનત કરીને કેટલા વર્ષો સુધી તૈયારી કરવી પડે, તો એ આ જન્મે થાય તો, નહીં તો નહીં થાય. પણ રાજાની મિલકત, રાજાના ઘરમાં છોકરો થઈને જન્મી જાય તો આમ છે.
આ શરણાગતિ ભરોસો આટલું કામ કરે છે. જો એનો થઈ જાય, હા, તમે મારા થયા હું તમારો થયો, બહુ નામી આવો આવો સજાનંદ સ્વામી, ભરોસો હોય ને આટલો, બસ એ તારશે, એ ઉગારશે, એ જ બધું કરશે, એ મારી પાસે બધું કરાવશે, જે કાંઈ થાય છે એ જ કરે છે, મારી પાસે જે કાંઈ મારાથી થાય છે એ જ કરે છે, મારાથી કાંઈ થાય નહીં, અને જે કાંઈ કરશે એ મારા હિતનું જ કરશે, મારા ભલા માટે જ કરશે, આવો ભરોસો. અને જે કાંઈ કરે છે એ બધું મને માન્ય જ છે. કરતા હરતા ધરતા બધું એ જ છે. અચળ ભરોસો ભગવાનનો જોઈએ, એ વિના બીજી વાર્તા પાપડા પ્રમાણો તુચ્છ છે. બીજી બધી વાતો આમ કરીને આમ કરી લઉં, આ કરીને આમ મેળવી લઉં, એમ કાંઈ મળતું નથી, એ બધી ફોગટની વાતો છે. હરિપ્રતાપ અહીંયા થકી ન મટાળવો માનો, ભગવાનનો પ્રતાપ વિચારવો ભાઈ, એમ આ બધું. અને ભગવાનનો પ્રતાપ તમે ધારો ને તો ક્યાંય બહાર, ક્યાંય પુસ્તકમાં, ક્યાંય ગ્રંથોમાં, ક્યાંય બીજે વર્લ્ડને છેડે દરિયામાં ક્યાંય અહીં તમ નજર સામે જ છે, આપણી અંદર જ છે. તમે જો કાચું ને કૈડું ને બધું જે કંઈ અંદર તેલવાળું ને તળેલું ને ઘીવાળું ને જે નાખો અંદર, હવે એક એક આટલું ડબ્બું હોય એમાં ખીચડી ને દાળ ભાત ને રોટલી ને મેસૂબ ને ભજીયા ને ગોટા ને ફલાણું ઢીકણું બધું ભેગું કરીને ડબ્બાને ઢાંકી દો તો શું થાય? એક દી, બે દી, પાંચ દી, દસ દિવસ પછી ખોલો તો શું થાય? શું થાય? અને આમાં આ ડબ્બામાં નાખો તો જેટલું નાખો, તમે વિચાર કરો રાજુભાઈ અત્યાર સુધીમાં કેટલા ડબ્બા ઘી પી ગયા, તમે કેટલા ડબ્બા તેલ પી ગયા, અને આમ આમ અહીંથી નીકળે કે અહીંથી અહીં કાણું પાડો તો તેલ નીકળે, ક્યાં ગયું બધું? આ પરચો નથી, આ પ્રતાપ નથી? અંદર નાખો બધું, અંદર અગ્નિ પ્રગટે અને એ બધું પચાવીને લોહી બનાવી નાખે, લોહીનું માંસ બનાવી નાખે, માંસના હાડકા બનાવી નાખે, એની શક્તિ બનાવી નાખે, આંખોનું તેજ આટલું જ છે, જો આ આટલું જ છે ને, પણ તમે જોવો તો આમ સૂરજને પાછા પાડી દેવું તેજ છે ને, કેવું છે? આટલા જ કાણા છે ને, પણ આટલા જ કાણા આંકડે સિમેન્ટ તમે પૂરી દો શું થાય? હે, કેવી લાગે દુનિયા? આ પ્રતાપ નથી? પેલો એક વૈજ્ઞાનિક ન્યૂટન કે કોક હતો, એ એટલું જ કહેતો ખાલી, હું અંગૂઠાની રચના જોઉં ને ત્યારે વાવ માય ગોડ એમ થઈ જાય છે, ખાલી અંગૂઠાની રચના જોઉં છું ત્યાં. આ ક્યાં બાર છેટો? આ પતંગિયાના પાંખામાં પેલા પંખામાં રંગ કોને પૂર્યા? કોનો પ્રતાપ આ બધો? આશ્ચર્ય. મહારાજે વચનામૃતમાં કીધા, આજ પહેલાં જેટલું આશ્ચર્ય થઈ ગયું અત્યારે થઈ રહ્યું છે, અને હવે પછી જેટલું થશે મને મળ્યા મારા મહારાજ વતે થાય છે. આ પ્રતાપ ભગવાનનો છે. સૂરજ ચાંદ આકાશમાં ટગમગ ટગમગ તપે છે, સવાર સાંજ થાય છે, રાત્રિ દિવસ સૂરજ ચાંદ આકાશ તારા દરિયો સાગર ખીણો વન જંગલ ઉપવન વૃક્ષો વેલીઓ પશુઓ પંખીઓ મનુષ્યો, આ બધી રચના તો ખાલી જુઓ, ખાલી રચના જ જુઓ ને, ઝરણાઓ જુઓ તમે. હે, ખડગો મહી ઉપવન મહી એ શક્તિ સહજાનંદની, જળધોધમાં પવનમાં પંખી પશુ પ્રાણીઓમાં એક શક્તિ, શક્તિ સહજાનંદની. આ પ્રતાપ ભગવાનનો છે. કેવો પ્રતાપ છે! ક્યાં ક્યાં દૂર છે ભગવાન? આપણી નજર સામે દેખાય છે ને પાવર. આ દુનિયામાં તો કેટલાય લોકો આ બેટરીનો પાવર ભેગો કરવા મથે તોય અંતે તો પાછી બેટરી ડેડ થઈ જાય છે, તો ભગવાનનો પ્રતાપ ડેડ થાય છે? એવો ને એવો, એક મળે ત્યાં બીજો પ્રગટી જાય. અહીંયા કોણ એને ચાર્જરને ક્યાં ન્યાય બેરામીટર ને ફેરામીટર ને બધું ગોઠ્યું જ કાંઈ? તમે વિચારો,
ક્યાંથી આવે છે આ બધું? ક્યાંથી આવે? અંતે આ જે પાવર છે એ ભગવાનનો મૂકેલો જ ખેંચે છે ને. કોઈ વીજળીમાંથી મૂકે છે, કોઈ પાણીમાંથી ખેંચે છે, મશીનો તો એના આધારે જ ચલાવે છે ને. પેલા મોટા મોટા પાંખવાળા મૂકી દે છે ઇલેક્ટ્રિક ઉત્પન્ન કરવા માટે, હે, પેલા પંખા, બરાબર, શું કહે એને, પવનચક્કીઓ, બરાબર. એ આ અત્યારે લાઇટ આવે છે આપણને, બરાબર, પવનચક્કી. અમે ગયા હતા, ક્યાં ગયા હતા, ક્યાંક આમ વિચરણ કરતા હતા. હા, એ બહુ લાગટ આમ તમે જો, બરાબર. તો અંતે તો એ પવનમાંથી એ પવન પવન કોણ એ કોની શક્તિ છે? હે, પવન નો હોય તો ચક્કીઓ ચાલે? આવે છે ને આ પાવર ત્યાંથી જ આવે છે ને, આ બધું એમ જ ચાલે છે ને. કોઈક પાણીમાંથી, કોઈક પવનમાંથી વીજળી ઉત્પન્ન કરે છે, કોઈ ક્યાંથી, અંતે તો ખે. હવે પેલા પતરા ગોઠવા છે ગલીઓમાં, તમે જો શેરીઓમાં, રોડ ઉપર પેલા થાંભલે થાંભલે, પેલા સોલર, બરાબર, સોલર સિસ્ટમ, તે અંતે તો સૂર્યમાંથી જ ને. એ કોને મૂક્યો દીવોનિયા? એ કોઈ કયું, કોઈ વિજ્ઞાન મૂકવા ગયું હતું? શક્તિ સહજાનંદની. કોની? સૂર્ય ભગવાન પણ એમ કહે છે, તમારા તેજે કરીને હું તેજયમાન છું. આવો ભગવાનનો પ્રતાપ વિચારી અને એને શરણે થાય છે, એને પછી શું કરવું પડે છે? હરિપ્રતાપ હૈયા થકી ન મટાડવો માનો, સમર્થ સમજવા સ્વામીને, જોવો દોષ પોતાનો, બસ મારામાં ભાઈ હું તો અવગુણનો દા. સ્વામીનું બહુ સરસ આ નિષ્કળંક સ્વામીનું જ કીર્તન છે, જોયા જેવી જોડ થયા તો ભાઈ, તમે તો પતિત પાવન, હું પતિત ને તમે પતિત પાવન, હું અધમ ને તમે અધમ ઉદાહરણ, હું દીન તમે દીનાનાથ, એ જોયા જેવી જોડ જાય જોઈને. તો કે છે, હંમેશા પોતાને દોષ પોતામાં જેવો જોવો, સરસ ન થવું સંતથી, એવું રહેવું દાસના દાસ થઈને, સરસ ના થવું. આવું કેમ લખ્યું? સરસ તો થવું જોઈએ ને, પણ સંતથી નહીં. એનાથી હું આગળ વયો જાઉં, હું એવું કંઈક કરું, એને દેખાડી દઉં, એને પાછા, કોઈકને પાછા પાડવા માટે કાંઈ મહેનત કરવી એ તો ખોટો રસ્તો છે. હા, તમે લીટી કરો, પણ કોકની ભૂસાળી શું કરવા? પણ તોય નથી થવાતું ભાઈ. ભગવાનને ભગવાનના નાદી મુક્ત તો એ એવા જ છે, એના જેવા કોઈ થઈ શકતું નથી. હા, એના પ્રતાપે કરીને એ કરે તો થાય, બાકી તમારી મહેનતે. હું મારા ઘરમાં હૂતો હૂતો બેઠો બેઠો પુસ્તકો લાઇબ્રેરીઓ વાંચી વાંચીને ડૉક્ટર થઈ જાઉં, ન થવાય. જવું પડે, નિહાળ ભરવી પડે, ટીચર પાસે જવું પડે, ક્લાસો કરવા પડે અને જ્ઞાની પ્રેક્ટિસ લેવી પડે. હું મારી રીતે ડિગ્રી લઈ લો ઘર બેઠો, મળે? હે, કોણ બાપો આપે? કોણ ઘરવાળો કોણ આપે? રોટલા ઘડવાની ડિગ્રી આપે? બાથરૂમ સાફ કરવાની ડિગ્રી આપે? હા મેડમ, ફળિયું વાળવાની ડિગ્રી આપે? ડૉક્ટરની આપે? એ તો જવું પડે, ક્લાસો ભરવા પડે, કોલેજો કરવી પડે, પ્રેક્ટિસ કરવી પડે. આઠ આઠ દહ દહ વર્ષ સુધી ઘર બહાર મૂકીને હા તપ કરવું પડે એના માટે, હા ત્યારે મળે એમને. એ જે ડૉક્ટર હોય, વકીલ હોય, વકીલનું ભણવું તો વકીલ પાસે પ્રેક્ટિસ કરવી પડે, લેવી પડે, એની પાસે ટ્રેનિંગ લેવી પડે. દાન વિદ્યા શીખવી હતી નારદજીને, શીખ્યા, તપ કર્યું સાત મન્વંતર સુધી. કેટલો ભગવાન પાસે ગાયું, ભગવાન રાજી ન થયા. બેટો આટલું બધું કર્યું તો રાજી ન થયા? તો એ કપડાનો આપ્યા, એમના વસ્ત્રો અલંકારોનો આપ્યા, પણ એને કરવું તો હું દેખાડી દેવું તું કે હું આઈ એમ સમથિંગ, એ ગાય છે તો હું નથી, હું ના ગાઈ શકું, હું કેમ ન કરી શકું? એને પેલા આરે ટક્કર, એને દીધું તો હું લઉં, એને દેખાડી દેજો હું છું, એ પ્રોબ્લેમ. ભગવાન રાજી ન થયા, એમ નહીં થવાય. ત્યારે પછી એને ભૂલ સમજાણી એની, પછી તુમરુના પગ પકડ્યા, પાસે ગયા, હાથ જોડ્યા, મને તમે શીખવાડો. એ શીખવાડે ત્યારે ભાઈ એવું થવાય. અને એની પાસે નિર્માની દાસ પણ આવ્યું અને શીખ્યા, ગુરુ કર્યા, પછી ભગવાન પાસે ગાયું, તો ભગવાન તરત રાજી થઈ વસ્ત્ર અલંકારો દઈ દીધા. સરસ ન થવું સંતથી, રેવું દાસના દાસ. ઈર્ષા કરવી
તેટલે મહારાજે વચનામૃત કર્યું, નારદ જેવી કરવી પણ બીજી ન કરવી. હા, એ હોરે હોરે નો ચડવું, ને ચડવું તો કટકા કટકા થઈને પડવું, આમ ન ચડવું. અને નજા ચડાય ભાઈ, કટકા થવું પડે, એમાં એમાં કટકા થઈ જાય. હા, મરી જાઓ પણ મૂકવું નહીં, તેમ મર શું થાય પછી, મરે જ ને પછી. કે સારું આટલું બધું કર્યું પણ અંતે કાંઈ હાથમાં ન આવ્યું, કંઈક બીજા આશય બદલાઈ ગયો ને એટલે આવું થયું. આમ છે દિન જાણી દયા કરે, જો દાસ થયા હોય, શરણે ગયા હોઈએ, ભલે ન કંઈ આવડતું હોય, ભલે કાંઈ ના થતા હોય, પણ એને શરણે એને મૂકીને ના ગયા હોય, અચળ સ્થિર થઈને નિષ્ઠાપૂર્વક જીવનભર જો એને આશરે પડ્યા હોય ને, જેવો તેવો જીવ તરી જાય. બોલો સ્વામી, કે એ આજકાલના આવેલા ચડી જાય છે અને વર્ષો જૂના પડેલા બધાય રખડી જાય છે, રખડી જાય છે, ભટકી જાય છે, પાછા પડી જાય છે, કારણ કે પેલો ભગવાન અને ભગવાનના મોટા પુરુષને શરણે બેઠો છે એટલે તરી જાય છે. હા, આશરે બેઠો છે ને, એ વાર્તા અનુપમ છે. નિર્વિઘ્ન આ નિર્વિઘ્ન છે, આમાં કોઈ વિઘન હે છોકરા, નું વિઘન હે છોકરાને કંઈ. હવે અહીંયા રાજાના ખોળામાં જેનીમ્યો ત્યાં ઘરમાં, હવે બધી હવે આને આને કંઈક બીમાર પડે કે કંઈક માથું ફૂટે કે કંઈ પણ થાય તો બધાની ચિંતા કોને, છોકરાને ખરી, કોણ ચિંતા કરે બધા, બોલો. અને કંઈ ખરું, એને કોઈ વિઘ્ન નહીં, કેટલી સેફટી, કેટલો પેરો. એમ જો ભગવાન કે મોટા પુરુષના શરણમાં જઈએ તો બસ કાળ કર્મ માયા બધાથી રક્ષાઈ કરે છે, આલોકમાં પરલોકમાં બધા વિઘ્નોથી આપણને બચાવે છે. નિર્વિઘ્ન છે એક નાથનું શરણ, ભગવાનને ભગવાનના મોટા પુરુષનું શરણ છે. નિષ્કુળાનંદ કે બીજી વાર્તા, વિઘ્નથી ભરેલી છે, ભારે ભાર ભરેલી છે. બાકી જવા જઈને તો ડગલે ને પગલે વિઘ્ન, જેમ ભરતને વિઘ્ન આવ્યું, શોભરીને વિઘ્ન આવ્યું, નારદને વિઘ્ન આવ્યું, ચંદ્રને, ઇન્દ્રને, સૂર્યને, બધાય દેવોને, ઈશ્વરોને, ઋષિમુનિઓને, ઘણાને કથાઓ બધી શાસ્ત્રમાં ભરચક ભરી જ છે. એકલ શૃંગી જેવાને પણ મોટા મોટા વિઘ્ન આવ્યા, કારણ કે રસ્તો, કારણ કે ત્યાં કોઈ સત્પુરુષ નહોતા, ત્યાં પ્રગટ ભગવાન નહોતા, અને પ્રગટ ભગવાનને મળેલા કોઈ મોટા પુરુષ નહોતા, એનો એને આશરો નહોતો, સાધનનો જ આશરો. સાધનનો આંબળો પહેર્યો હતો, કેવો આ ધાબળો તો ઓઢ્યો હતો પણ શેનો, ઉડી ગયો. એ કહેવું ને એવો ફડાકો પવનનો, એવો એવો શું કહેવાય એને, પવનનો પેલો સુસવાટો આવ્યો ને, ઉડી ગયું બધું. એ હરિકેન આવ્યું ને, એ ચકેડીમાં લઈ લીધો, ખલાસ અચ્યુતમ કેશવ પડી ગયા બધા. તો કહેવાનો અર્થ, અચળ ભરોસો ભગવાનનો જોઈએ, એને છોડવો નહીં. બસ આજની કથાનો સાર છે. થોડો ટાઈમ વધારે થઈ ગયો, આઈ એમ સોરી. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.